गुजरात સરકારના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસના માનનીય મંત્રી રાઘવજીભાઈ પટેલે પાટણમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફ્રોઝન સિમેન્ટ પ્રોડક્શન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ઇન્સ્ટિટ્યૂટમાં થતી તમામ તાંત્રિક કામગીરીની સમીક્ષા કર્યા બાદ મંત્રીએ સંસ્થાની પ્રગતિ માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. સાથે સંસ્થાની મુલાકાત દરમિયાન મંત્રી સિમેન્ટ લેબ, ગુજરાત બોવાઈન સિમેન્ટ સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂશન, સિમેન્ટ કલેક્શન શેર તથા વર્કર્સ એમ્યુનિટીઝ તાલીમ વર્ગ વગેરેની મુલાકાત લઈને પ્રફુલ્લિત થયા હતા. માનનીય મંત્રી રાઘવજીભાઈ પટેલે સંસ્થાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આજ રોજ ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફ્રોઝન સિમેન્ટ પ્રોડક્શન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈને ખૂબ જ આનંદ થયો છે. આજે અહીં આવેલ લેબોરેટરીની મુલાકાત લઈ અહીં થતી તમામ કામગીરીનું જાત નિરીક્ષણ કરીને અધિકારીઓ સાથે વાતચીત કરી તેઓને ઇન્સ્ટિટ્યૂટ માટે કેવા પ્રકારની જરૂરિયાત છે તે જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે. અહીં ઉલની શું વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ તેની લગતી કામગીરી કયા પ્રકારની છે તે તમામ બાબતોનું મેં જાત નિરીક્ષણ કર્યું છે. આજે મેં એ વાતનો આનંદ થયો છે કે વિશ્વની અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી અહીં જે કામગીરી કરવામાં આવી રહી છે તે પશુઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. પશુપાલકોની આવક વધારી શકે, સુખી અને સમૃદ્ધ થઈ શકે તે દિશામાં પાટણની આ લેબોરેટરીનું ખૂબ મોટું યોગદાન છે. સરકાર આ લેબોરેટરીની તમામ પ્રકારની મદદ કરવા માટે કટિબદ્ધ છે તેવું જણાવ્યું હતું. ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના ઉપક્રમે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફ્રોઝન સિમેન્ટ પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તારીખ 23/6/2010 પાટણ ખાતે કાર્યરત છે. આ સંસ્થા કુલ 91.23 હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે, જેમાં 29 હેક્ટર જમીન બાયોસિક્યોરિટી ઝોનથી કરવામાં આવી છે. આ બાયોસિક્યોરિટી ઝોનમાં પ્રયોગશાળા ગુજરાત બોવાઇન સિમેન્ટ સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ, બુલશેડ 8, સિમેન્ટ કલેક્શન શેડ તથા વર્કર એમ્યુનિટીઝ આવેલ છે. આ બાયોસિક્યોરિટી ઝોનમાં ભારત સરકાર દ્વારા નિર્દેશિત જૈવ સલામતીને લગતા તમામ પગલાંનું ચુસ્ત પાલન કરવામાં આવે છે. આ સંસ્થાને ભારત સરકારના કેન્દ્રીય મોનિટરિંગ યુનિટ દ્વારા સ્થાપનાથી માંડી અત્યાર સુધી સતત એ ગ્રેડ એનાયત કરવામાં આવેલ છે. સંસ્થાની બેઝિક કૃત્રિમ બીજદાનની તાલીમ માટે પણ ભારત સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. આજરોજ મંત્રી રાઘવજી પટેલ દ્વારા સેન્ટરની મુલાકાત દરમિયાન પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, આગેવાનો, ધ એનિમલ હસબન્ડરી ઓફિસર ડોક્ટર એસ બી ભગોરા, જોઈન્ટ ડાયરેક્ટર ડોક્ટર બીમ એમ સંકારા, ડેપ્યુટી ડાયરેક્ટર આઈપીસી ડોક્ટર પ્રદીપ પટેલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર એફ એસ એસ પાટણ ડોક્ટર આઈએસ પટેલ, ડોક્ટર એસ જે પટેલ, ડોક્ટર ટી જે પટેલ આસિસ્ટન્ટ ડાયરેક્ટર એડીઆઈઓ પાટણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા જીએલડીબી સંચાલિત પાટણ ખાતેની સિમેન્ટ સેક્સ લેબોરેટરીની મેં મુલાકાત લીધી. આ લેબોરેટરીમાં જે કાર્ય થાય છે એનું જાત નિરીક્ષણ કર્યું અને અહીં જે બૂલ રાખવામાં આવ્યા છે એ બૂલ, એના સેટ, એની વ્યવસ્થા, એની જે કામગીરી, આ બધી વસ્તુનું નિરીક્ષણ કરી એની કાર્ય પ્રતિ સમજવાનો પ્રયત્ન કર્યો. અધિકારીશ્રીઓને મળી અને અહીં જે કાંઈ સરકાર દ્વારા સંસ્થાની જરૂરિયાત જે કાંઈ હોય તે વિશે પણ જાણકારી મેળવી મને ખૂબ આનંદ થયો કે વિશ્વની અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી જે સેક્સ સિમન પ્રવૃત્તિ થઈ રહી છે એનો ગુજરાત રાજ્યમાં બહુ ખૂબ જ સારી રીતે આ લેબોરેટરીના માધ્યમથી અમલ થઈ રહ્યો છે. આ પદ્ધતિથી ભેંસ કે ગાયને જે વાછડું કે પાડી જન્મે તે મોટાભાગે માદા જન્મે છે. 95% જેટલા જન્મદર માદાઓનો હોય છે, જેના પરિણામે રાજ્યમાં શ્વેતક્રાંતિને પણ ખૂબ ઉપયોગી થવાય છે, ઉપરાંત પશુપાલકો માટે પણ ખૂબ જ ઉપયોગી આ પદ્ધતિ છે. એટલે આ પદ્ધતિ રાજ્યમાં વ્યવસ્થિતપણે પશુપાલકો એને અપનાવે એ દિશામાં રાજ્ય સરકાર પૂરતા પ્રયત્નો કરશે અને આ ક્ષેત્રમાં
વધુને વધુ સારી કામગીરી થાય અને શ્વેત ક્રાંતિ ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બને, ગુજરાતના પશુપાલકો એની આવક વધારી શકે અને વધુ સુખી અને સમૃદ્ધ થઈ શકે એ દિશામાં આ લેબોરેટરીનું ખૂબ મહત્વનું યોગદાન છે એવું મારું માનવું છે. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.